खुदों का हिंसा को क्या छोड़ेंगे। Service is absolutely good. You don't have to do anything. Everything is taken care of by the management. Oh. Hello guys, welcome back to another vlog of Youngest Traveller Diaries. I'm Krish Upadhyay and today we are at Adhar Trust, which I would also call as the abode for elders. Adhar Trust is located in Dungri Parya Road near Parya High School in Taluka Pardi. The nearest railway station is Udwara, Gujarat. Here, the elders live together, sharing joys and sorrows of life and caring for each other as it is done in a close-knit family. If you want to travel with me, please click the subscribe and the bell icon and let's travel together. I will not call this a old age home, but a second innings home, and you will also agree once I show you around this wonderful place and the family of elders living here. I'm going to stay here for a day with the elders and know about their experiences and the bonds that they share with each other. Let's start off our journey with the Adhareshwar Mandir. We will now enter the Gokul building, which has the library, TV room, doctor's dispensary, an office, and the canteen. This is the library section. You can read mythological and epics here. You can read the books the entire day. This is the TV section. There is a specific timing to watch the TV. This is the daycare center, which right now is the main office. So, kaya varas ma found thyu to aapko? 2004 માં જમીનની ખરીદી કરી હતી અને ભૂમિપૂજન કર્યું 2004 માં. 2006 માં સ્ટાર્ટ થયું, પહેલું બિલ્ડિંગ બંધાયું, આ ગોકુળ બંધાયું, ત્યાર પછી વજુંદાન બંધાયું. તો લાઈક કોણે આ આખું પ્લાન કર્યું? આપણે દેસાઈ લોકો છે, એમાં ઠાકોરભાઈ દેસાઈ હતા, એ કિરુભાઈ દેસાઈ હતા, ગંજેભાઈ દેસાઈ હતા, એ લોકોએ આ બધું પ્લાનિંગ શોધ્યું કે આપણે અહીંયા કંઈ કરવું છે. આધાર કહેવાય, આધારનું જેને કોઈ નથી એનો આધાર છે. આપણી ઘરે બી આવું નહીં મળે, તે ટ્રીટમેન્ટ આપણને એ મળે છે. એ દરેક લોકો છે ને, એટલે બધા જ લોકો ગરીબ કે એ રીતે નથી આવતા. ઘણાને શું થાય કે એમની છોકરીઓ હોય, એના લગ્ન થઈ ગયા, પેરેન્ટ્સ એકલા રહી ગયા, તો એમને ત્યાં એકલું એવું લાગે, એકલતા લાગે, એટલે અહીંયા લોકો તપાસ કરે અને આવી જાય. કોઈના છોકરાઓ બહાર હોય, આઉટ ઓફ ઇન્ડિયા, એ લોકો અહીંયા આવે. એક્સપેન્સીસમાં એવું છે કે બહારથી જે લોકો આવે છે એ લોકોનું ડોનેશન સારું આવે છે, એનાથી અમારું આખું આધાર ટ્રસ્ટ, અમારું જે આધાર ટ્રસ્ટ છે તે આખું લોકોના ડોનેશન ઉપર જ ચાલે છે. ડૉક્ટર સવારે આવે જ છે, એક ડૉક્ટર એ છે, 3 કલાક બધાની સેવા આપે છે અહીંયા.
રાખીએ 15 દિવસના અમે 6000 રૂપિયા અને એમને સારું લાગે અમને જો સારું લાગે તો પછી અમારા ટ્રસ્ટી લોકો એમને રેકમેન્ડ કરી અમને ટ્રસ્ટી લોકો એમને એમ કહે કે ભાઈ અમે પરમિનન્ટ કરવાના છે તો પરમિનન્ટ જ્યારે થાય ત્યારે એમને 20000 રૂપિયા ડિપોઝિટ કરવાની અને મંથલી એમને 3000 રૂપિયા દરેક વડીલો પાસે 3000 રૂપિયા મંથલી અમે લઈએ મોર્નિંગમાં ચા બેડ ટી એટલે આપણે જ્યારે બ્રશ કરીએ ને તો 7 વાગે બેલ્ટી મળી જાય 8 વાગે એટલે અમારી બાય આવે ઝડપો તો મારે 9 વાગે બાય આવે સંધ્યા પ્રાતરૂમ સાફ કરે કપડાં બહાર મૂકી દેવાના અમારા માણસ કપડાં ધોઈને એમને આપી દે એ લોકો સ્નાન બંધ કરીને 9 વાગે ચા નાસ્તો કરવા માટે કેન્ટીનમાં આવે ગરમ નાસ્તો મળે ચા દૂધ કોફી જે પીવું હોય તે મળે ત્યાર પછી 12 વાગે આપણે ભોજન એટલે સાદું ભોજન જમાડી આપે દાળ ભાત શાક રોટલી કચું બને છાશ 12 વાગે જમવાનું હોય સાંજે 4 વાગે એટલે સૂકો નાસ્તો હોય ભૂસો બિસ્કીટ છે મમરાય તેની સાથે ચા દૂધ કોફી અને સાંજના 7 વાગે એટલે જમવાનું દૂધ અને ફ્રૂટ હોય અને 7 થી 8 પછી સાંજે ડિનર તદુપરાંત રૂમની અંદર ક્લિનિંગ વોશિંગ બધું જો અમારા માણસ જ કરે અમારી પાસે 30 માણસનો સ્ટાફ છે દરેકને કામ વેચી દીધેલું એટલે દરેક પોતાના બિલ્ડિંગમાં જઈને એ કામ કરે આ બધું અમે એમને મંથલી જે 3000 રૂપિયા લે મતલબ કે પર ડે 100 રૂપિયા એમાં બધી વસ્તુ એમને અમે આપીએ તો હું આધારના ટ્રસ્ટી છે એમનો ઘણો આભાર માનું છું ડૉક્ટર સાહેબ એ દલિયાભાઈ દેસાઈ એ મેન એ તો યડી અંગ છે બોમ્બેમાં સર્વર છે એમનું દવા આપવાનું તો આ આવા માટે પ્રવૃત્તિ માટે બહુ ડિફિકલ્ટ છે છતાં પણ એમણે આ ઊભું કર્યું આજે વ્યવસ્થિત છે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર આધાર ટ્રસ્ટ છે મારું કહેવો આજે કોઈ આપણે તને 7 વાગે ઘરે કોઈ છે આપે કે બુડ્ઢો હોઈ જતા હવે એમ કે જનરલ વાત છે એવું કઈ નથી કરો એના કરતા તો આપણે 7 વાગે ચા મળી જાય રવિવારે તો કે બાપુ હોઈ જાય તો સારું કે શાંતિ કેમ ગુડ ગુડ આનંદ થયો મેટ્રો સિટીમાં રહેવાનું બધી વસ્તુઓની તકલીફ એટલે અહીંયા એમને શાંતિ પણ મળે અને શાંતિથી રહેવાનું મળે એ રીતે પણ આવે This is the doctor's dispensary. તો તમારું નામ શું છે? સમીર પંડ્યા. અને તમે અહીંયા બીજા વર્ષથી સેવા આપો છો? 15 વર્ષ. તમે શું થાય? ઓછા પૈસે ખાલી ટ્રસ્ટ ના મિનિમમ ભાવે અમે સેવા આપીએ છીએ અને અમારા એસિસ્ટન્ટ પણ છે જે અમને સાથ સહકાર આપે છે જય નામ હું ડોક્ટર રંજન અંજારિયા છું મારું નામ We will now look at the kitchen. Look here, they are making rotis. They have all the latest cooking equipment. So, તમારું નામ શું છે? હા, અને તમે કેટલા વર્ષથી સેવા આપો છો અહીંયા? અરે વાહ તો હવે બેચ સિસ્ટમ શું હોય અને આમાં તે બે બેચ પડે છે પહેલો બેચ અને બીજો બેચ પહેલા બેચમાં બેસે જમવા 60-80 જણા હોય છે બીજા બેચમાં 40-80 જણા હોય છે ઓકે અને તો લાઈક રોજનું મેન્યુ કેવી રીતે ડિસાઈડ થાય મેન્યુ મારા જ ડિસાઈડ કરે ક્યારે અમે લોકો બી કહીએ કે આ બનાવો
રોજ જુદું જુદું હોય છે. જુદું જુદું. સો ધીસ ઇઝ ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ કિચન હિયર. I'm having lunch now. Let's see what's on the menu. There is dal, a cabbage and potato ka sabzi. There is salad and chaas and roti. This food is unlimited. All the adults here live in three buildings. Let me show you. This is Mathura Dwarka. And that is Vraj Vrindavan. That building is called Jalaram Kutir. Let's visit the rooms and take opinions of our elders. જીગાબેન, સુરેશભાઈ, મહેશભાઈ, બધા બરાબર છે. Let me show you one of the rooms here. So you are given two beds, each having a cupboard. There are two study tables or tables given. Let me show you the washroom. We are living in the guest section of Adhar Trust. Let's have a look at my room. Ta-da! Let me show you the washroom. અમારે ત્યાં હોલ બંધાય છે બે, એમાં કોઈ બી પ્રસંગ મૂકી શકો તમે. મેરેજ હોલ છે, એના ચાર્જીસ બે હોલ છે, એમાં અલગ અલગ છે બે હોલ ના. નાનો મોટો બે હોલ એટલે નાનો મીન્સ કે આપણે રાઈનિંગ હોલ કહેવાય નાનો, એમાં આપણે ભોજન મળીને આ મોટા હોલમાં આપણે પ્રસંગ ઉજવીએ. બે, હા, બે ટોટલ મળીને આ 31,000 થાય છે. 31,000 લાઈક પર આપણે બીજું કઈ સગવડમાં કઈ નહીં. ખુરશી આપી, લાઈટ આપીને, એસી, એસી હોલ છે. This is a meeting hall plus a auditorium hall used for all purposes. Let me show you inside. The income generated from renting these two multi-purpose halls is also used to pay the expenses of Adhar Trust. This is a second hall. Let me show you inside. This hall is comparatively smaller than the other one. હું અહીં રહું છું. મંદિરમાં તો પ્રભુ બેઠા હોય. I am Praveen Bhatia. So do you like it here? Very much. And
and how is the service? The service is absolutely good. We don't have to do anything. Everything is taken care of by the management. Oh, and where are you from? I am from Mumbai. See, the system is we are all 60 or 70 plus. And like a family? Yes. So we somehow we take care of our neighbors also. Whenever some difficulty is there, we help them. Yeah. If whatever is possible. Yeah. My wife is not all that capable of doing anything, but I have to take care of her also. मेरा नाम जगदीश मेहरा है. मैं 73 ईयर ओल्ड नहीं बोलने का, यंग बॉय हूँ. आई फील फ्रेश 24 आवर्स. यहाँ रह रहा हूँ आधार ट्रस्ट में. बहुत अच्छा लग रहा है. खाना पानी, रहना, हवा पानी सब बढ़िया है इधर. और मैं तो हैप्पी रहता हूँ. बस आनंद में रहो, मज़े में रहो और भगवान का नाम लेते रहो. बस इसी में ही मज़ा है. और हम लक्की हैं जो इधर आ गए हैं. वेरी नाइस. खाना पीना से लेकर व्यवहार तक सब बढ़िया है. आधार ट्रस्ट में आपको कैसा लगता है? बहुत बढ़िया, बहुत बढ़िया. इतना बढ़िया लगता है कि मैं समझो परम आनंद में खाते हूँ. सुख में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे. दुनिया वाले तेरे बन कर तेरा ही दिल तोड़ेंगे. देते हैं देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. कसमे वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या. थैंक यू, धन्यवाद. बाय योर exercising equipments in the park for the elders to stay fit. Maa baap ke upar sunna rona nahi. Ungli pakad kar chalna sikhaya, bhookhe रह कर तुझको खिलाया,
वक्त जब आया साथ निभाया, हर पल तेरा साथ निभाया, ऐसे माँ बाप का न कर अपमान, कर लो माँ को प्रणाम, अपने पिता को प्रणाम, कर लो माँ को प्रणाम, अपने पिता को प्रणाम। Aadhar is truly making a difference to the lives of the senior citizens by bringing happiness to their second innings. The elders here live like a whole big family who have made a home away from home, where they live a self-reliant, dignified and secure fun-filled life. Overall, this place is filled with positive vibes and happy and contented people living in it. If you want to donate something to the Aadhar Trust, then I have kept a link in the description box and you can go ahead and donate. So this is it guys from Aadhar Trust. See you all in the next video.